વાલિયા તાલુકા ખેડૂત સમાજ દ્વારા કુદરતી આપત્તિ થયેલી ખેતી પાકના નુકસાનીના વર્તન મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અતિવૃષ્ટિ વધુ વરસાદથી ખેડૂતોના તમામ પાક નિષ્ફળ થયા હોવાના આક્ષેપ કર્યા હતા. વાલિયા તાલુકામાં ઉભા પાકને થયેલ નુકસાનીના સર્વે કરતી વેળા ખેડૂતોને પણ સાથે રાખી ફોટા અને વિડિયોગ્રાફી કરાવી એસડીઆરએફની જોગવાઈની માંગ કરી હતી. વાલિયા તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમારિયા, દિલીપસિંહ ખેર સહિતના ખેડૂતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મામલતદાર નેહા સવાણીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિ વધુ વરસાદથી ખેડૂતોના તમામ પાક નિષ્ફળ થયા હોવાના આક્ષેપ કર્યા છે અને જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ખેતીવાડી અધિકારી અને કર્મચારીઓએ ટીમ બનાવી વાલિયા તાલુકામાં ઊભા પાકને થયેલ નુકસાનનું સર્વે કરતી વેળા ખેડૂતોને પણ સાથે રાખી ફોટો અને વિડીયોગ્રાફી કરાવી એસડીઆરએફની જોગવાઈ મુજબ કુદરતી આફત સામે ખેતી પાકને થયેલ નુકસાનનું નિયમ પ્રમાણે વળતર મળશે તેવી આશા સેવીને ખેડૂતો બેઠા હતા. તેવા સમયે ખેડૂતોને જાણવા મળ્યું હતું કે તાલુકાના ગામોને વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા ખેડૂતોને ખેતીના પાકમાં થયેલ નુકસાન બાબતે વળતર આપવા માંગ કરી છે અને યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું મહેન્દ્રસિંહ કરમરિયા, પ્રમુખ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ. આજરોજ વાલિયા તાલુકાના ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને ખેડૂત સમાજ ખેડૂતોની પડખે છે. ગત સપ્ટેમ્બર મહિનાની અંદર લગભગ 26 દિવસ સુધી સતત વરસાદ પડવાને લીધે વાલિયા તાલુકાના ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ પામેલ હતો અને જે બાબતને ધ્યાને લઈને માન્ય જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી વાલિયા તાલુકાના ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોને સાથે રાખીને સર્વે કરવામાં આવેલું, એની વિડીયોગ્રાફી કરવામાં આવેલી, એની ફોટોગ્રાફી કરવામાં આવેલી અને વહીવટીતંત્રએ સ્વીકારેલું કે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. તો તેવા સંજોગોની અંદર ખેડૂતોને એસડીઆરએફની સ્કીમ હેઠળ સહાય મળવી જોઈએ અને મળવાપાત્ર હતી, પરંતુ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે વાલિયા તાલુકાને એ સહાયથી બાકાત રાખવામાં આવ્યો છે, જે ઘણી જ દુઃખદ હકીકત કહેવાય. અને એનાથી વાજ આવીને ખેડૂતો આજે માન્ય મામલતદારશ્રીને રાજ્ય સરકારને પહોંચાડવા માટેનું એક આવેદનપત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને ખેડૂતો ખૂબ જ દુઃખી છે. ત્યારે ખેડૂતોને આ વળતરની રકમ આપીને ખેડૂતો ફરી પાછા ખેતીના કામમાં જોતરાય એવી સહાય ખેડૂતોને મળે અને એ સહાયના હકદાર છે જ્યારે ખેડૂતો, ત્યારે એમને સહાયથી વંચિત રાખવા એ અન્યાય કહેવાય અને એ અન્યાયની રજૂઆત કરવાને માટે વાલિયા તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત હતા.